ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ગ્રીન ગુજરાત રેસ્ટોરન્ટ દ્વારા પોતાની પ્રથમ આઉટલેટ શરૂ કરવામાં આવી છે. અડાજણ સંજીવકુમાર ઓડિટોરિયમ પાસે આવેલ ધ ગેલેરિયા કોમ્પ્લેક્સમાં આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ એક એવું પ્રથમ રેસ્ટોરન્ટ છે જ્યાં ગ્રાહકો પોતાના મનપસંદથી 6 પ્રકારના વાનગીઓ લઈ શકે અને તે પોતાના ખોરાક અનુસાર બનાવવા માટે આપી શકે છે અને લાઇવ કિચનના માધ્યમથી આ વાનગી ગ્રાહકોને પીરસવામાં આવતી હોય છે. ગ્રીન ગુજરાત રેસ્ટોરન્ટ જે મૂળ મુંબઈ શહેર છે, જેમાં સચિન તેંડુલકર, બ્રેડ પેટ, એન્જેલિના જોલી અને ઘણા એવા સેલિબ્રિટીઓ ગુજરાતી ખાવાનું પસંદ કરે છે. મારું નામ છે માર્ઝી પારક, હું બોમ્બેથી છું અને આ ગ્રીન ગુજરાત એકચ્યુઅલી બોમ્બેની બ્રાન્ચ છે અને આ સુરતમાં મારું ફર્સ્ટ ઓપનિંગ છે. અને આ રેસ્ટોરન્ટની યુએસપી એમ છે કે આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ અમે એક નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે. કોન્સેપ્ટ એ છે કે તમે જે ગેસ્ટ છે જે એક રેસ્ટોરન્ટમાં આવશે, એ લોકો પોતે એ લોકોનું પોતાનું જે ડિશ છે એ લોકો પોતે ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં સિલેક્ટ કરી શકે છે. અને અમારું એક હાલાંકી બુફે છે અને જે નોર્મલ સ્ટાર્ટર્સ, મેઇન કોર્સ એ બધું તમારે ટેબલ પર જેમ બીજા બુફેઝમાં હોય એવી રીતના છે, પણ અમારી યુએસપી એ છે કે એક લાઇવ ઇન્ગ્રીડિયન્ટનું અમારું સ્ટેશન છે જેમાં અમે 20-25 ટાઈપની અલગ લાઇવ ઇન્ગ્રીડિયન્ટ્સ અને તે આખી કાચી ઇન્ગ્રીડિયન્ટ્સ રાખી છે જેમાં વેજીટેબલ્સ વગેરે બધું કાચું હોય અને કસ્ટમરે પોતે એ બોલમાં એ બધી કાચી ઇન્ગ્રીડિયન્ટ્સ પોતે સિલેક્ટ કરવાની અને પછી અમારી લાઇવ કિચન છે અને લાઇવ કિચનમાં જઈને ત્યાં તમારે સોસીસ, નૂડલ્સ, રાઈસ જે જોઈએ એ કસ્ટમરે પોતે સિલેક્ટ કરવાના. અને એ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં એવો કોન્સેપ્ટ અમે લાવ્યા છે અને જે 2-3 દિવસથી અમે ગેસ્ટ જોઈએ છે આવે છે, એ લોકોને બહુ પસંદ કરે છે અને બહુ એપ્રિશિએટ કરે છે. જી, આ ઇન્ટિરિયર એકચ્યુઅલી જેને આ કાફી જે હેન્ડ પેઇન્ટિંગ કર્યું છે એ એકચ્યુઅલી મિસ્ટર રતન ટાટાના સૌથી ફેવરેટ આર્ટિસ્ટ છે. એ આર્ટિસ્ટે એકચ્યુઅલી મિસ્ટર રતન ટાટાને મળ્યા હતા કસે અને એમને એમનું કામ જોયું હતું અને એટલું ગમ્યું હતું કે એમને એકચ્યુઅલી આખું એમનું તાજ હોટેલમાં એક્ઝિબિશન ફ્રીમાં મિસ્ટર રતન ટાટાએ કરાવ્યું હતું. અને એ મારા ઓળખાણના હતા અને થોડા વર્ષ પહેલાં અમારી ઓળખાણ થઈ હતી એટલે અમે સ્પેશિયલી એમને બોલાવીને બધું અહીંયા ડ્રોઈંગ અને પેઇન્ટિંગ પોતે એ લોકોના હાથે એ લોકોએ કર્યું છે અને ઘણી મહેનતથી કર્યું છે અને ઘણી લગનથી કર્યું છે. એકચ્યુઅલી જે સુરતનું જે મેં એનાલાઇઝ કર્યું છે કે જે ઘણો ટેસ્ટ છે એ ઘણી જગાએ ઓથેન્ટિક નથી મળતો. બધી ચીજોમાં સુરતી ટચ છે એટલે અમારું રેસ્ટોરન્ટ અમુક વસ્તુમાં સુરતી ટચ છે પણ કોઈ વસ્તુ એવી છે જેમ કે અમારો પિઝા છે એમાં ઘણી ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ છેક ઇટલી વેરથી ઇમ્પોર્ટ થાય છે અને ઘણી ઓથેન્ટિક ડિશિસ જેમ કે ઇટાલિયન ડિશિસ, લેબનીઝ ડિશિસ જે મેં અહીંયા સુરતમાં કે એકચ્યુઅલી ગુજરાતમાં હજી નથી જોયું એ ટાઈપની ડિશિસ અમારી સ્પેશિયાલિટી છે અને કસ્ટમરને બહુ જ ભાવે છે. અને આ ટાઈપનું એક ઘણા લોકો આમ કહેવાનું છે કે આ ટાઈપનું ફૂડ એ લોકોએ પહેલાં કોઈ દિવસ ખાધું નથી ગુજરાતમાં. એકચ્યુઅલી અહીં લગભગ 4,000 સ્ક્વેર ફીટમાં અમે રેસ્ટોરન્ટ બનાવીએ છીએ અને હમણાં અમે સ્પેશિયસ ઘણું રાખ્યું છે. ટેબલ્સમાં પ્રાઇવેસી રાખવાને માટે અમે સ્પેસ ઘણો રાખ્યો છે એટલે લગભગ 125 સીટિંગ અમે હજી રેસ્ટોરન્ટમાં રાખ્યું છે. અને અમારું પ્લાન છે કે હજી મોટી રેસ્ટોરન્ટ કરીએ અને બાજુની પણ જગ્યા અમારે ઇન્ટરેસ્ટ છે કે અમે હજી એને, કેમ કે જે હિસાબનો રિસ્પોન્સ આવ્યો છે 2-3 દિવસમાં અમને લાગે છે કે અમને હજી મોટી જગ્યા જોઈશે. આ અડાજણમાં પાલ આરટીઓની પાસ લોકેશન છે અને આ ગેલેરિયા મોલ કરીને છે અને ગેલેરિયા મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રેસ્ટોરન્ટ છે. અલે કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ, એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા. ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાયર અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ, કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મેળાવીને ઉભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ, આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ, મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. આજ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ, સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ, આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ, આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર, આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ,
તો ભાઈ સાથે મળીને કમળ નું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળ નું બટન દબાવો, ભાજપ ને જીતાડો.